हेलो स्टूडेंट्स, धोरण 10 विषय विज्ञान चौथो चैप्टर कार्बन અને તેના સંયોજનોની આપણે વાત કરતા હતા. ઘણા તમે પછી આપણે પાછા વિડિયો લેક્ચરમાં આવ્યા, બસ જોતા રહ્યો. થોડુંક પાછું યાદ કરાવી દઉં, કાર્બન અને તેના સંયોજનોની અંદર આપણે ન્યા પૂગેલા હતા કે જ્યાં તમને હવે મેં કહી દીધેલું હતું કે એક બંધ આવે, દ્વિબંધ આવે, ત્રિબંધ આવે છે. જેની અંદર એક બંધ આવે એવા સંયોજનોને કહેવાય સંતૃપ્ત, એટલે ખાધેલ પીધેલ ઘરના એને સંતોષ છે, એને હવે ભૂખ નહીં લાગે. પણ જ્યારે બે બંધ અને ત્રણ બંધ આવે તો એવા સંયોજનોને કહેવાય છે અસંતૃપ્ત. સંતૃપ્ત સંયોજનો છે એ સંયોજનોનો સમાવેશ કેમાં થાય તો કે આ લ કે ન. બે બંધ આવતા હશે તો એની અંદર આવે આ લ કી ન, અને ત્રણ આવે તો એની અંદર આવે આ લ કાઈ ન. જેના જુદા જુદા નામકરણને એવું મેં તમને કરાવેલું હતું, એની સાથે તમને ખબર પડી હતી કે કાર્બનનો પાક્કામાં પાક્કો દોસ્તાર કોણ, તો કે હાઇડ્રોજન. એની અરે એને બહુ ગાઢ મિત્રતા છે, એટલા માટે જ કાર્બનના સંયોજનો જ્યારે હાઇડ્રોજન સાથે જોડાય તો એને કહેવામાં આવે હાઇડ્રોકાર્બન. પણ એની તો જુદી જુદી શૃંખલાઓ અને તમે સંયોજનોને જોઈ ગયા હતા. હવે આવે છે એના પછીના ભાઈઓ. હું કામ તો કે કાર્બન છે એને 3 મિલિયન જેટલા સબસ્ક્રાઈબર નહીં, 3 મિલિયન એનો કુટુંબના સભ્યો છે. બધા મોબાઈલ લઈને એક એક સબસ્ક્રાઈબર કરી નાખે એટલા થઈ જાય. હવે આવડી મોટી ફેન ફોલોવિંગ ધરાવે એનું કારણ તો કે એની પાસે ચતુઃ સંયોજકતા છે, ચારે ચાર બંધનો ઉપયોગ કરે. ભાઈ કાંઈ જોતું નથી, લઈ જાઓ લઈ જાઓ. અને ભેગે ભેગું પોતે એક ગુણધર્મ ધરાવે જેને કહેવાય કેટેનેશન. દરેકે દરેક બંધ સાથે અલગ અલગ પ્રકારના સંયોજનોની જોડી શકે છે, એને કાંઈ તકલીફ નથી પડતી. આ ગુણધર્મોને લીધે એને આટલા બધા સભ્યો બને, જેમાંનું એક સભ્ય એની આપણે વાત કરીએ આજે તો છે ઈ છે એક્સ. એક્સ એટલે રોમન અંકમાં એમાં 10 થાય, પણ આપણે એની વાત નથી કરતા, બહુ વિદેશી શબ્દો નહીં નહીં. આ એક્સ એટલે અહીંયા આપણે લઈ લેવાનું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. આ લીટો મને મજા આવી એટલે નથી કર્યો. આ દેખાડે છે કે એનો બંધ છે, ત્યાંથી એ જોડાશે. મારે આ હાથમાં માર્કર છે, હું ક્યારનો આ હાથ હલાવું છું, કારણ કે આ હાથ મારો ફ્રી છે. મારે બે હાથમાં જો વસ્તુ હોય તો આમ અટપટું લાગે, એટલે ફિટ ન પડે. એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, આવા જે સંયોજનો આવે છે એ આમાં સમાવેશ થાય એટલે આને હેલોજન સમૂહ કહેવાય. તો હવે હેલોજન સમુદાય છે એના સંયોજ જ્યારે મેદાનમાં આવે તો ક્યારે, તો પહેલા વહેલા એક સાધારણ એવું બધાથી આપણે વાત કરીએ તો એ છે મિથેન. મિથેન કઈ રીતે દેખાય, તો કે એક કાર્બન, એના પોતાના ચારે ચાર બંધ છૂટા છે, એની સાથે હાઇડ્રોજન 1, 2, 3 અને 4, એટલે આને કહેવામાં આવે CH4, અને આ છે આપણું મિથેન. હવે આપણે તો કોકને જોડવું છે, કોકને જોડવા માટે કોકને તોડવું પડે, એટલા માટે અહીંથી ઢીચું દેરાને તોડી નાખવાનું, એટલે હાઇડ્રોજન અહીંથી વયો જાય. અને ત્યારે બંધારણ કેવું થાય, કાર્બન, હાઇડ્રોજન, 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 આ બંધ છૂટો. અહીંયા જે આ બંધ છૂટો છે એના લીધે આનું બંધારણ આમ લખાય CH3, અને અહીંયા લીટો. આ લીટાવાળું જે સંયોજન બન્યું છે એને કહેવાય મિથાઈલ. ઈલ એટલે માંદો થઈ ગયો એમ નહીં. આ જે મિથેલનું સંયોજન બન્યું એનો હાથ છૂટો, આનો હાથ છૂટો, આનો હાથ છૂટો, આનો હાથ છૂટો, આનો હાથ છૂટો, એટલે સાથી હાથ બળાના નોકિયાન સિમ કાર્ડ એક હાથમાં એક હાથ આવે. એવી જ રીતે CH3 એની સાથે જોડી દીધું CL, થઈ ગયું બંધારણ. તમે જોવો તો આમ કાર્બન અહીંયા, હાઇડ્રોજન અહીંયા, હાઇડ્રોજન અહીંયા, હાઇડ્રોજન, આ બંધ છૂટો તો ત્યાં ક્લોરિન આવી ગયો. નવા મહેમાન આવ્યા ને તો મહેમાનને માન દેવાનું, એને નામ દેવાનું ફૈબા. બનો ફૈબા, આને કહેવાય ક્લોરો અને મિથેન. કાકને એમ થાય અહીંયા મિથેલ કીધું, અહીંયા આમ કીધું, તો એ નામ કહું, સ્કીમ અવેલેબલ જ છે ઉપાધિ કરોમાં, મિથાઇલ ક્લોરાઇડ.
ક્લોરીન ઋણ આયન તરીકે હોય એટલે આઈડ પ્રત્યે લગાડ્યો એટલે છેલ્લે વયું ગયું અને મિથેન વાળા નામની અંદર કાર્બન કાર્બન વચ્ચે એક જ બનશે એટલે આલ્કેન માં જ આવતું હતું નવો મહેમાન ક્લોરીન હતો એને આપણે ટૂંકમાં કરી અને ક્લોરો તરીકે લીધું કારણ કે પૂર્વર્ગ ભાઈનું આગળ આવ્યું પેલા ન આવે સ્વ પછી ખાલી જગ્યા એટલે સ્વર્ગવાસી ન એટલે ખાલી જગ્યા નર્કવાસી લગ્નની કંકોત્રીમાં ચી લખેલું હોય ચિરંજીવી આ બધા પૂર્વર્ગ છે નામની પેલા લાગવા વાળા એટલે ક્લોરીન માંથી પૂર્વર્ગમાં નામ એનું થઈ ગયું ક્લોરો આવી જ રીતે બીજા સભ્ય આને લઈ CH3- અને F ફ્લોરિન આવ્યો પૂર્વર્ગ પ્રમાણે નામ કરો ટૂંકું કરો ફ્લોરો અને નામ થાય મિથેન હજી એક આપણે આવું સંયોજન બનાવીએ CH3 ભેગા આવી ગયા BR તો આને કહેવામાં આવે બ્રોમો મિથેન પછી હજી એક આપણે લઈ લઈ CH3 અને ભેગા આઈ તો આયોડીન પૂર્વર્ગ પ્રમાણે નામ કરો આયોડો મિથેન આવા જુદા જુદા નામ થાય આ તો મિથેનના જ નામ હતા ને આ તો એક જ કાર્બન હતું હજી બીજા કાર્બનો આવશે જેમ કે CH3 CH2 અને BR એક કાર્બન તો મિથ બે કાર્બન તો ઇથ ત્રણ કાર્બન તો પ્રોપ ચાર કાર્બન તો બ્યુટ પાંચ કાર્બન તો પેન્ટ છ કાર્બન તો હેક્સ સાત કાર્બન તો હેપ્ટ આઠ કાર્બન તો ઓક નવ કાર્બન તો નોન આવા નામ અગાઉ કીધેલા હતા હવે અહીંયા બે કાર્બન આવેલ છે એટલા માટે થઈ આ થયું સંયોજન કોનું તો કે ઇથેનનું અને જોડાણું કોણ છે તો કે બ્રોમિન એટલે આને કહેવાય બ્રોમો અને બીજું અહીંયા બે કાર્બન એટલે આને કહેવાય ઇથેન આવી રીતે જો આમ હોય CH3 CH2 CH2 અને અહીંયા આવી ગયું CL એક કાર્બન તો મિથ બે કાર્બન તો ઇથ ત્રણ કાર્બન તો પ્રોપ અને એની ભેગું જોડી દીધું ક્લોરીન એટલે આને કહેવામાં આવે ક્લોરો પ્રોપેન આવા નામ થાય હજી આવું આપણે નામ કરી શકીએ પણ તમને એમ થાય કે અહીંયા મને કેમ ખબર પડે બગડો આવે અહીંયા કેમ ખબર પડે બગડો આવે તો જો આને ધ્યાનમાં રાખો કાર્બન કાર્બન આ એના ચારે ચાર બંધ આ એના ચારે ચાર બંધ અહીંયા એક બંધ ઉપર બીજો બંધ આવી ગયો છે અને હવે ત્યાં તમે હાઇડ્રોજનને જોડો છો હાઇડ્રોજન 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 આ બંધ છૂટો રાખ્યો કારણ કે ત્યાં હવે નવો હેલોજન જોડો છો એટલે BR ત્યાંથી જો આટલું ઝુમકું છે CH3 આટલું ઝુમકું છે CH2 અને ભેગા કોણ છે તો કે BR એટલા માટે આવી રીતે નામ થાય છે આ હતું હેલોજન અહીંયા હેલોજન પૂર હેલોજનમાં આવી રીતે નામ આવે હવે એના પછી જે આપણે જોવાનું છે એ હેલોજન પછીનો સમૂહ હેલોજન પછીના સમૂહની જો વાત કરીએ તો એની અંદર આપણે લઈ લઈએ છીએ CHO CHO એને કહેવામાં આવે આલ્ડિહાઇડ નામ યાદ રાખવા હવે CHO છે એનું બંધારણીય સ્વરૂપ જોઉં ને કાર્બન તો હીરો જ રે રિયલમાં એમ જ કહું છું અહીંયા H અહીંયા O જોયું કાર્બનની ફેન ફોલોવી એનો આમ જ ગમે આ કાર્બન એના ચાર બંધ એક બે ત્રણ ચાર અહીંયા હાઇડ્રોજન અહીંયા ઓક્સિજન ઓક્સિજન માઇનસ બે આવે એટલે બે બંધ બનાવે આલ્ડિહાઇડના સંયોજનની નામની પાછળ આલ પ્રત્યે લાગે શરૂઆત આપણે એક કાર્બનથી કરીએ આ એક કાર્બનની અંદર આમ આવે તમને એમ થાય આ વરી શું તો જો કાર્બન અહીંયા હાઇડ્રોજન અહીંયા ઓક્સિજન અહીંયા બંધ છૂટો તો ત્યાં કોણ આવી ગયો હાઇડ્રોજન તો આ તમારી પાસે જે સરળ હાઇડ્રોકાર્બન બન્યો છે જેમાં એક કાર્બન છે
તો આને કહેવામાં આવે મિથેનાલ. આ મિથેનાલ બન્યું. હવે જો તમારી પાસે બે કાર્બન આવે, એક કાર્બન બીજો કાર્બન, અહીંયા છે હાઇડ્રોજન, અહીંયા ડબલ બોન્ડ ઓ, અહીંયા આમ બંધ, અહીંયા આમ બંધ, ઉપર બંધ નીચે બંધ, એચ એચ એચ, એટલે સી એચ થ્રી સી એચ ઓ. એક કાર્બન તો મિથ, બે કાર્બન તો ઇચ, એટલા માટે આને કહેવામાં આવે ઇથેનાલ. હાલ હવે એના પછી એક કાર્બન, બે કાર્બન, ત્રણ કાર્બન, સીધું હું અહીંયા સી એચ ઓ લખું છું. ધીરે ધીરે ગ્રીપ વધતી જવી જોઈએ. અહીંયા છેલ્લે છે એટલે ત્રણે ત્રણ એના બંધ સંતોષાઈ જાય, સી એચ ટુ. અને અહીંયા આ ભાઈ વચ્ચે આવ્યો, એક બંધ અહીંયા વપરાણો, એક બંધ અહીંયા વપરાણો, ચારમાંથી બે વયા ગયા, બાકી કેટલા રહ્યા? બે. એટલે અહીંયા લખાય સી એચ ટુ. એક કાર્બન તો મિથ, બે કાર્બન તો ઇથ, ત્રણ કાર્બન તો પ્રોપ, તો આને કહેવામાં આવે પ્રોપેનાલ. હવે એના પછી જો જોઈ, એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, તો અહીંયા સી એચ ઓ આવ્યું, અહીંયા સી એચ ટુ આવે, અહીંયા સી એચ ટુ આવે, અહીંયા સી એચ થ્રી આવે. એક કાર્બન તો મિથ, બે કાર્બન તો ઇથ, ત્રણ કાર્બન તો પ્રોપ, ચાર કાર્બન તો બ્યુટ, એટલે આને કહેવામાં આવે બ્યુટેનાલ. આ રીતે તમારી પાસે આલ્ડિહાઇડના સંયોજન બન્યા. હવે તમને તો એમ કીધેલું છે ને કે શાખા પણ આવે, શાખા ઉપશાખા આવા શબ્દો આવી ગયા છે નોર્મલ આઈસો. તો અહીંયા જો આ સી એચ ઓ ને અહીંયા તમે લઈ લ્યો, એટલે સી એચ થ્રી, અહીંયા કાર્બન, અહીંયા કાર્બન, અહીંયા મેં શાખા કરી નાખી, એટલે ત્રણ બંધ આવી ગયા, એક બંધ આવે બાકી, એટલે અહીંયા આવી ગયો હાઇડ્રોજન. એક બંધ આવી ગયો, ત્રણ બંધ બાકી, સી એચ થ્રી, અને અહીંયા હવે આવશે સી એચ ઓ. હવે અહીંયા નામ કેમ કરવું? તો કે તમારે કાર્બન છે એની જે સૌથી લાંબી શૃંખલા હોય એમાં નંબર આપવાના, એક બે અને ત્રણ. બીજા કાર્બન સાથે સી એચ ઓ આવેલ છે એટલે આનું નામ કઈ રીતે કરી શકો? તો એક કાર્બન તો મિથ, બે કાર્બન તો ઇથ, ત્રણ કાર્બન તો પ્રોપ, એટલે અહીંયા લખવાનું પ્રોપ. પછી કેટલામો કાર્બન? તો કે બે, અને પછી લખવાનું આલ. એટલે કે ત્રણ કાર્બનમાંથી બીજા કાર્બન ઉપર આલ્ડિહાઇડ સમૂહ જોડવામાં આવેલો છે, આવો અર્થ થાય. હવે એના પછી જો આપણે આવા સંયોજન હજી એકાદું જોઈ લઈએ, હવે અહીંયા તમારી પાસે ત્રણ કાર્બન હતા, એવી રીતે ચાર કાર્બન હોય અને એમાં જો શાખા હોય તો એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને અહીંયા શાખા, તો ન્યા કઈ રીતે કરવાનું? તો કે અહીંયા આપણે પહેલા વહેલા તો સી એચ ઓ જોડી દઈ. હવે એ સી એચ ઓને તમે જોડી દો, પછી તમારે જે લખવાનું થાય એ, તો કે અહીંયા તમારી પાસે કેટલા કાર્બન છે? તો કે ત્રણ. અહીંયા કેટલા કાર્બન? તો કે બે. અહીંયા તમારા ત્રણ બંધ આવ્યા એટલે એચ, અને અહીંયા શું આવશે? સી એચ થ્રી. હાલો, અહીંયા એક કાર્બન, આ પેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો, એટલે ત્રીજા કાર્બન સાથે શાખા બનેલી છે. આખે આખી લાંબામાં લાંબી શૃંખલા કેટલી છે? તો કે ચાર કાર્બનની, એટલા માટે બ્યુટ. પછી અહીંયા આવી જશે થ્રી અને અહીંયા આવશે આલ. અથવા તો જો તમે એને બીજું નામ દેવા માંગો તો આખે આખા બધાય જો કાર્બનોને ગણી લ્યો આઈસો પ્રમાણે, તો આનું નામ થાય એક બે ત્રણ ચાર પાંચ, તો આને કહેવાય પેન્ટેનાલ. કેના પ્રમાણે? તો કે આઈસો પ્રમાણે લીધા તો. અને આને જો એ રીતે આઈસો પ્રમાણે લ્યો તો આનું નામ કયું થશે? બ્યુટેનાલ.
આ હતા તમારા આલ્ડીહાઈડ સંયોજનો કે જેમાં સી એચ ઓ ગ્રુપ છે જોડાયેલું હતું મેદાનમાં. હવે જો સી એચ ઓ છે એની જગ્યાએ હવે વાત કરીએ સી ડબલ ઓ એચ, આને કહેવામાં આવે છે કાર્બોક્સિલિક એસિડ. આ કાર્બોક્સિલિક એસિડ છે એના હવે આપણે સંયોજનો જોઈ તો એના નામ પાછળ પ્રત્યય લાગશે ઓઇક એસિડ. જોઈ હવે આપણે એના બંધારણો, તો કે પહેલા વહેલા એક કાર્બનથી જ આપણે શરૂ કરવાનું. આ ઝુમકું કેમ હશે, તો કે આ ઝુમકું આ રીતે સી ડબલ ઓ, અહીંયા ઓ એચ અને અહીંયા હવે બંધ છૂટો સી ડબલ ઓ એચ, એટલે અહીંયા સીઓ ટુ લખતા નહોતા. હવે આની સાથે હવે આપણે હાઇડ્રોજનને જોડીએ તો બંધારણ આવું થાય એચ સી ડબલ ઓ એચ. એક કાર્બન છે એટલે આને કહેવાય મિથ, અને ઓઇક એસિડ એટલે આને કહેવાય મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ છે એનું બીજું નામ થાય છે ફોર્મિક એસિડ. મેં ઘણી વખત જોયેલું હશે કે કીડી કે મકોડો છે એ તમારી પાસે આવતો હોય અને તમે ડાયરેક્ટ જ એને આમ દૂર ખસેડી દો, તે થોડીક વાર થાય તો પાછો આવે, તમે પાછો એને દૂર ખસેડી દો તે પાછો આવે. તો એ મકોડાને એમ શોખ ન થતો હોય, મકોડાને જ્યારે તમે એને દૂર ખસેડો છો ત્યારે એના શરીરમાંથી ફોર્મિક એસિડનો સ્ત્રાવ થાય છે, અને આ ફોર્મિક એસિડનો થતો સ્ત્રાવ એને ડાયરક જ ખોવાઈ ગયેલો રસ્તો ગોતવામાં મદદ કરે છે. એટલે જે બાજુએ તમે એને ધક્કો માર્યો હતો ને એ એનો રસ્તો હતો, એટલે તમે આડા હતા એ આડો નથી. ફોર્મિક એસિડ આ કામ કરે છે. આ જ ફોર્મિક એસિડનું જો આલ્ડીહાઈડ વાળું વર્ઝન તમે જોવો તેને મિથેનોલ કહેતા હતા, જેને બીજું કહેવામાં આવે ફોર્માલ્ડીહાઈડ. અને ફોર્માલ્ડીહાઈડ છે એ ફોર્માલિટી પૂરતું જ હોય, કારણ કે જ્યારે કોઈ પણ સજીવ મૃત પામી જાય એટલે કાચની બરણીની અંદર એને પૂરીને રાખેલો હોય, અને કાચની બરણીની અંદર જે પ્રવાહી ભરીને રાખેલું હોય એ ફોર્માલ્ડીહાઈડનું હોય, કારણ કે એનો ઉપયોગ પ્રિઝર્વેટિવ તરીકે થાય છે જેથી કરી એનું શરીરને સાચવી શકાય. આ હતું તમારું મિથેનોઇક એસિડ. હવે એના પછીની વાત કરીએ તો બે કાર્બન અહીંયા આમ જોડી દઈ ઓ એચ, અહીંયા આમ જોડી દઈ ઓ, અહીંયા આપણે ત્રણ બાકી રહે એટલે સી એચ થ્રી આમ સીધા લખીએ તો આ બંધારણ બને સી એચ થ્રી સી ડબલ ઓ એચ. એક કાર્બન તો મિથ, બે કાર્બન તો ઇથ, તો આને કહેવાય ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ પાસે પોતાનું ઉડામણીનું નામ છે, ઈ છે એસિટિક એસિડ. એસિટિક એસિડ છે એનું હજી એક નામ છે વિનેગર, હજી એક નામ છે સરકો, જેનો ઉપયોગ પ્રિઝર્વેટિવ તરીકે થાય છે. પણ ક્યાં, તો કે આ જાનવરો નહીં નહીં, આ ખોરાક માટે. હોટલમાં ને એમાં તમે જ્યારે જમવા માટે જાઓ તો ત્યાં લીંબુની જગ્યાએ આનો ઉપયોગ કરવામાં આવે, કારણ કે લીંબુમાં જે ખટાશ છે એના કરતાં આમાં ખટાશ એક તો વધારે હોય, અને બીજો ફાયદો ખોરાકને વાસી થતો એ અટકાવે છે. ત્રીજું હવે આપણે જોઈ સી એચ થ્રી સી એચ ટુ સી ઓ એચ અને ડબલ બોન્ડ ઓ, તો આને લખાય સી એચ થ્રી સી એચ ટુ સી ડબલ ઓ એચ. એક કાર્બન તો મિથ, બે કાર્બન તો ઇથ, ત્રણ કાર્બન તો પ્રોપ, તો આને કહેવાય પ્રોપેનોઇક એસિડ. અહીંયા જે ઇથેનોઇક એસિડ આવ્યું એનું જેમ એસિટિક એસિડ નામ થાય છે એમ અહીંયા આવતા ઇથેનોલ એનું નામ એસિટાલ્ડીહાઈડ પણ થાય છે. હાલો સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી ઓ એચ ડબલ બોન ઓ, સી એચ થ્રી સી એચ ટુ સી એચ ટુ સી ડબલ ઓ એચ. એક કાર્બન તો મિથ, બે કાર્બન તો ઇથ, ત્રણ કાર્બન તો પ્રોપ, ચાર કાર્બન તો બ્યુટ, તો આના ઉપરથી નામ આવે આનું બ્યુટેનોઇક એસિડ. આ કોણ મેદાનમાં આવેલું હતું, તો કે કાર્બોક્સિલિક એસિડ જેને ઓઇક એસિડ કીધેલું હતું. હવે એના પછીનું આવે છે કીટોન સમૂહ, એ
એના માટે પેલા થોડીક આપણે જગ્યા કરી લઈએ. કીટોનભાઈ આડું હવે આપણે એના પછીનો સમૂહ જોઈએ છે, એ છે કીટોન. અને કીટોન છે એને આમ દર્શાવે, મજા આવે. કાર્બન ડબલ બોન્ડો, આમ કાર્બન પોતાના ચાર બંધ બનાવે, એમાં અહીંયા બે બંધ વપરાયા, બીજા બે બંધ છૂટા, એટલે એ બીજી બે જગ્યાએ નવા નવા ઝુમખાઓ જોડાશે. એટલે આ ભાઈ ક્યાં આવશે? તો કંઈ વચ્ચે સંયોજનમાં વચ્ચાવી આ બાજુએથી એક ઝુમખું પકડશે, આ બાજુએથી એક ઝુમખું પકડશે. ઓક્સિજન તેના પગ પાસે પહેલેથી હશે, આ રીતે એનું સંયોજન બને. તો જોઈ, એક કાર્બનમાં તો શક્ય જ નથી, બેમાંય શક્ય નથી. સીધા કેટલા કાર્બન આવશે? ત્રણ. એક કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, જે વચ્ચે આવે એને આ બનાવી દેવાનું. બાકી રહ્યા ત્યાં જોડી દો, CH3 CH3, ટૂંકમાં લખવું હોય તો CH3 CO CH3. અને આ ભાઈને કહેવામાં આવે એક કાર્બન તો મેથ, બે કાર્બન તો એથ, ત્રણ કાર્બન તો પ્રોપ. તો અહીંયા જે કીટોન છે એની અંદર પ્રત્યય લાગે ઓલ, પ્રોપેનમાંથી આનું નામ થઈ જાય પ્રોપેનોન, નોન પ્રત્યે લાગશે. આ પ્રોપેનોન બન્યું. હવે પ્રોપેનોન બનતું સંયોજન જેમાં આવ્યું કીટોન, કીટોન સમૂહની સૌથી મોટામાં મોટી ખાસિયત કે એની પાસે ફળો જેવી મીઠી સુગંધ હોય છે. એટલે મોટાભાગના જેટલા સેન્ટ અંતર આવા સુગંધી પદાર્થો હોય ને એ બધામાં આ હોય. પણ એમ ન વિચારવું તો આની પાસે આવો સ્વાદ હશે નહીં, એની પાસે એની ગંધ છે, સ્વાદ નથી. આ કાર્સિનોજેનિક છે, શરીરમાં જાય તો કેન્સર કરી દે, એટલે આને પી ન જવા, આ નુકસાનકારક છે. પ્રોપેનોનનું જે આ સંયોજન બન્યું આને બીજું કહેવામાં આવે એસિટોન. અને એસિટોન હોય ક્યાં? નેન પોલિશ રિમૂવર તરીકે. આખમોલી નેન પોલિશ કરી હોય પછી કાઢવી હોય ને, એટલા માટે એસિટોનનો ઉપયોગ ન્યા થાય. એની જગ્યાએ તમે આલ્કોહોલના સંયોજનોને પણ લઈ શકો છો, જે હમણાં આવશે. સેનિટાઈઝર એ હાલે, કારણ કે એની અંદર આલ્કોહોલ હોય. દિવાળી નહીં મેલતા, બધું ભેગું નહીં કરતા બાપા. CH3 CH2, વચ્ચેનો કાર્બન જ મારે લેવો પડે, એટલા માટે આમ. અને ટૂંકમાં લખાય CH3 CH2 CO CH3. કેટલા કાર્બન આવ્યા? ચાર. તો ચાર કાર્બન ઉપરથી આનું નામ થાય બ્યુટેનોન, બ્યુટેનોન ભાઈ. કારણ કે ચાર કાર્બન છે જેમાં CO વચ્ચે આવેલું છે. આનું બીજું નામ થાય કયું? તો કે આટલા ઝુમખાન જોવ અને આ ઝુમખાન જોવ, આને તમે શું કહેતા હતા? મિથાઇલ. અને અહીંયા તમારી પાસે એક કાર્બન તો મિથ, બે કાર્બન તો ઇથ, એમાં જો એક બંધ છૂટો રહે તો ઓલો આઇલ પ્રત્યે લાગતો હતો. મિથેનમાં એક બંધ છૂટો હતો તો મિથાઇલ કહેતા હતા, ઇથેનમાં એક બંધ છૂટો હોય તો ઇથાઇલ કહેવાય, પ્રોપેનમાં એક બંધ છૂટો હોય તો પ્રોપાઇલ કહેવાય. એવી જ રીતે અહીંયા એક બંધ જે છૂટો છે એટલા માટે આ સંયોજન છે એને કહેવાય ઇથાઇલ. અને આ જે સંયોજન છે CH3 અને CO, જ્યાં CO જોડાય તો એને એસિટેડ કહી તમે શકો છો. એટલે અહીંયા CH3 CO, એટલે મિથાઇલ એસિટેડ એવું એનું નામ થાય. અને આ છે ઇથાઇલ. તો હવે ઇથાઇલ અને મિથાઇલ એમાંથી કોને પહેલાં લેવો? તો ABCDમાં પહેલાં કોણ આવે? તો કે ઈ. પછી કોણ આવે? એમ. તો પહેલાં ઈને પહેલાં લ્યો, પછી એમને લ્યો. તો આનું નામ તમે આમ પણ કરી શકો, ઇથાઇલ મિથેનોએટ. એસિટેડનું ઝુમકો આમાં ભેગું કરી દીધું ત્યારે આનું નામ થાય.
હજી એક આપણે જોઈ લઈ, એક કાર્બન, બે કાર્બન, ત્રણ કાર્બન, ચાર કાર્બન, પાંચ કાર્બન, વચ્ચેનો કાર્બન છે ત્યાં તમે કરી નાખો સી ડબલ બોન્ડ ઓ, બીજા બધામાં જરૂરિયાત પ્રમાણે જોડો સી એચ થ્રી સી એચ ટુ, આ બંધ છૂટા, અહીંયા હાઇડ્રોજન ન જોડાય, ચાર બંધ થઈ ગયા, અહીંયા આવ્યું સી એચ ટુ અને અહીંયા આવે સી એચ થ્રી. ટૂંકમાં લખો તો સી એચ થ્રી સી એચ ટુ સી ઓ સી એચ ટુ સી એચ થ્રી. એક કાર્બન તો મિથ, બે કાર્બન તો ઇથ, ત્રણ કાર્બન તો પ્રોપ, ચાર કાર્બન તો બ્યુટ, પાંચ કાર્બન તો પેન્ટ. આને કહેવાય પેન્ટેનોન. અને જો બીજું નામ આના પ્રમાણે કરો તો સીઓનો ઝુમખો ને કાં તો આમાં ગણવું પડે કાં તો આમાં ગણવું પડે. એક કાર્બન તો મિથ, બે કાર્બન તો ઇથ, એક હાઇડ્રોજન ઓછો એટલે ઈ ઇથાઇલ, આ બાજુ એ ઇથાઇલ છે એટલે આનું નામ આમ પણ થાય ઇથાઇલ ઇથેનો એટ. અને પછીના જે સંયોજનો આવે છે હાઇડ્રોક્સાઇડના એટલે કે આલ્કોહોલના, એના આપણાના પછીના લેક્ચરમાં જોશું. આજનો વિડીયો લેક્ચરનો આપણે એન્ડ કરીએ. થેન્ક યુ.